કે ગત પહેલેથી જ લખતો આવ્યો છું અને આજે પણ હું કહું છું કે આ જે કંઈ થઈ શક્યું છે બધું જ આપ સર્વે કર્મચારી ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રોને અસર થયું છે. આ એક જે ટીમ વર્ક, કોઈ મેં જાતે કોઈ કામ કરવા માંડ્યું હોત તો પણ થઈ શકે નહીં. એટલે આ ટીમ વર્કની સંઘ ભાવનાનું આપણું આ એવોર્ડ છે, મને મળ્યો, પ્રવીણભાઈને પણ મળ્યો. આસામના વાઇસ ચાન્સેલરે હું નીકળ્યો ત્યારે મને અમે પછી SMS થી કહ્યું હતું કે કોંગ્રેચ્યુલેશન કે તમારી યુનિવર્સિટી જે ખાતે બે એવોર્ડ મળ્યા. ત્યાં કોઈ એવા બે નહોતા એમ, એટલે આપણા માટે આ ખૂબ જ ગૌરવની વાત છે. પણ હવે મિત્રો, આની જવાબદારી પણ આપણી બધાની વધે છે, અમારી તો બેની વધે જ છે પણ બધા સર્વેની પણ જવાબદારીઓ વધે છે. એવોર્ડ લઈને બેસી રહેવું એ વાત ચાલે નહીં, પણ એવોર્ડનું પછી પ્રતિપાદિત થતું કાર્યો કરવા જોઈએ અને એ કાર્યમાં આપ સર્વે બધાએ આ સાથ અને સહકાર આપવો પડશે. મારા જો 1.5 વર્ષ જેવું બાકી છે એટલે તમારા બધાનો ખૂબ સાથ અને સહકાર જોઈએ દરેક બાબતની. પણ ઘણા કામ હજુ કરવાના છે, જેમ મેં કહ્યું કે બે હજુ આપણી પાસે બીજા બે એવોર્ડ પણ આવી રહ્યા છે અને એ પણ એક બહુ જ આનંદનો ગયું છે. મહેન્દ્ર સમૃદ્ધિના એવોર્ડની અંદર અમે નવસારી હતા ત્યારે મેં કેવીકીને એવોર્ડ માટે એપ્લાય કરાવ્યું હતું, યુનિવર્સિટીનું પણ કર્યું હતું, ત્યાર પછીથી 2-3 ખેડૂતોના પણ કર્યા હતા. આપણે પણ અહીંયા આ વખતે પરીક્ષા સાહેબ અમને ખેડૂતોના કેવીકેના આપણી ઇન્સ્ટિટ્યુશનનો એવોર્ડ કર્યો હતો અને એમાંથી આપણી યુનિવર્સિટીના એવોર્ડને અને કેવીકેના એવોર્ડને, એ પણ એક બહુ આનંદની વાત છે. એ 21 વર્ષોએ મહેન્દ્ર સમૃદ્ધિનો એવોર્ડ નાનો સૂનો નથી પણ એ સારો એવોર્ડ છે. એટલે એ પણ એક કામની આપણે પ્રતિકૃતિ દેશની અંદર બીજા લોકોને થઈ રહી છે એ બતાવે છે. અને એ કામ હું કોઈ એટલો કરી શકતો નથી, એ આપ સર્વે બેઠાએ કદાચ નથી હાજર એ બધાનો સાથ અને સહકારથી થયું છે. આ બધો એવોર્ડ હું આપ સર્વેને સમર્પિત કરું છું અને ખાસ કરીને યુનિવર્સિટીની અંદર આપણે એક જ યુનિવર્સિટી એવી હતી કે 4 વિદ્યાર્થીને આપણે યુનિવર્સિટીની ખર્ચે આસામનું હોય. બધાના વિદ્યાર્થીઓ જે કંઈ આવ્યા હતા એ કાં તો પોતાના ખર્ચે આવ્યા હતા. આપણે તો મેં 6 જણાને પરમિશન આપી હતી પણ એમાં 4 જણા આવ્યા હતા. એટલે 4 વિદ્યાર્થીઓ એવા હતા કે એટલા માટે આપું છું હું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી જ ફર્સ્ટ છે. એક્સટેન્શનની બાબતમાં બરાબર છે, ખેડૂત આપણે સંશોધનની સાથે સંકળાય, પણ વિદ્યાર્થી હોય તો જ ટીચર હોય અને ટીચર હોય તો સંશોધન થાય, સંશોધન થાય તો વિસ્તરણ થાય. એટલે આ ખેડૂત અને વિદ્યાર્થી એ બે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પાયાના વ્યક્તિઓ છે અને પાયાના વ્યક્તિઓ માટે આપણે સર્વે શિક્ષક તરીકે, એના આચાર્ય તરીકે, એના વડીલ તરીકે આપણે કામ કરવું જોઈએ. અને એ રીતે જ આ વિદ્યાર્થીઓનો પ્રાથમિકતા હું હંમેશા કાયમી ધોરણે આપતો રહ્યો છું. એ જ પ્રાથમિકતા હું ખેડૂતને આપું છું કારણ કે આપણો સ્ટેક હોલ્ડર છે. જે કંઈ આપણે કરીએ છીએ એ કદાચ એ આપણી વસ્તુ ન લઈ જાય તો કોના માટે આપણે કરીએ. એટલે એ બાબતમાં પણ નાની એક સામાન્ય 25-30 ખેડૂતો પારેખિયા સાહેબ મને ઘણી વખત કહે સાહેબ તમને ટાઈમ હોય તો આવો ને, ફલાણા જગ્યાએથી ખેડૂતો આવ્યા છે તમે સંબોધવા આવો, તો હું નાનક પર જવા. નાનક નથી કે મોટું ઓડિયન્સ હોય, 400-500 નું તો જ ભાષણ આપવું કે તો જ કહેવું, પણ એ ખેડૂતોની સાથે મળવું એ પણ જરૂરી છે. આપણે જે કંઈ વૈજ્ઞાનિક મિત્રો કામ કરે છે એ તમે ખેડૂત પાસે ન જાઓ તો સાથે એની તકલીફની ખબર ન પડે. એવી જ રીતે જે કંઈ શિક્ષકો ભણાવતા હોય, જેમ કહ્યું ને પ્રવીણભાઈ કે વિદ્યાર્થીઓના જે ઉત્કર્ષ માટે એમણે ઘણું કામ કર્યું છે, એ મને ક્યારેય પણ વિદ્યાર્થીની બાબત લઈને આવે એટલે હું ક્યાંય નથી પાડતો. એ ચાહે ATSની સ્કોલરશીપ હોય, કોઈ પ્રશ્ન એમાં ગૂંચવાયો હોય તો એને પ્રયત્ન કરી નીકાળવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ભાવના એ જ છે કે આ યુનિવર્સિટીનો વિદ્યાર્થી સારું શિક્ષણ મેળવે. આપણે જો ગઈ વખતે હું આવ્યો ત્યારે અહીંયા મને લાગે છે આપણે JRF 6 કે 8 હતા, આપણે ગઈ વખતે 74 JRF પાસ થયા છે.
વિચાર તો કરો, ચુંબક જેઆરએફ એટલે કઈ નાની સુની વાત નથી. હા, કદાચ બધાને સ્કોલરશીપ નહીં મળે એવું પણ બન્યું હશે. ડિસ્પેર ફેલોશીપ થઈ, પરેખ્યા સાહેબે કહ્યું એમ પ્રાઇમ મિનિસ્ટરની સ્કોલરશીપ મળી, પછી આપણા ત્યાં અહીંયા પોસ્ટ ડોક્ટરેટ કરવા આવે છે એ મેં ત્યાં વાત કરી, ત્યારે એ લોકો નવે લાગી કે તમારી લેબોરેટરી અંદર પોસ્ટ કરવા પોસ્ટ ડોક્ટરેટની ડિગ્રી લેવા આવવાનું મેં કીધું. હા, એટલે એ પણ એક બધી બાબતો કેવી છે, જો તમે કોઈને કહો તો જ ખબર પડે. એટલે આપણે બધા ગુજરાતી છીએ ને થોડાક આમ કન્ઝર્વેટિવ વધુ છીએ. કન્ઝર્વેટિવ એટલે આમ કહેતા નથી કોઈને, એટલે એ કહેતા રહેવું પડે. અને આપણે તમને હજુ હું કહું કે હજુ આપણે એનઆઈઆરએફમાં અત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગની અંદર આપણે અત્યારે પત્રક ભરી દીધું છે, એટલે એ પણ અમે મહા મહેનતે કરાવી છે. એમાં ફેકલ્ટીનો થોડોક હું માર્ક ગણું છું કે તમને જ્યારે તમે શું શું વર્ષ દરમિયાન થયું છે તમે ક્યાંક લખી રાખો, ક્યાંક કોમ્પ્યુટરની અંદર મૂકી રાખો, તો જ્યારે જોઈતી હોય ત્યારે ઇન્ફોર્મેશન તરત આપી શકાય. અને એમાં પણ આપણે ઘણી વખત પાછા પડીએ છીએ. અને એના હિસાબે અત્યારે આપણે એનઆરએફની અંદર એ કદાચ આ વખતે કદાચ આપણો થોડોક નંબર તો આવશે. ગઈ વખતે આપણે ફોર્મ જ નહોતા ભર્યા, આપણને કોઈ ખ્યાલ નહોતો કે આપણે ફોર્મ ભરી શકીએ. જો ખુશીની વાત એ છે કે આપણે 30 કરોડનો પ્રોજેક્ટ આપણા ત્યાં અહીંયા પૂરું થયો છે. ફક્ત આખા દેશમાંથી 7 જ યુનિવર્સિટી 30 કરોડના પ્રોજેક્ટમાં છે અને 7માં આપણે છીએ. એટલે એ પણ ક્યારે શક્ય બને, આપ સૌનો સાથ અને સહકાર હોય તો જ શક્ય બને. બાકી હું એકલો પ્રોજેક્ટ બનાવવા ગયો તો કંઈ બની શકે નહીં અને મળી પણ શકે નહીં. એટલે એ પણ એક 30 કરોડના પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીઓને અમે ખાસ મહત્વ આપ્યું છે. અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને ક્યાંય પણ પરદેશની અંદર ભણવા જવું હોય તો અમે સેન્ડવિચનો પ્રોગ્રામ એમાં મૂક્યો છે. અત્યારનું એગ્રીકલ્ચર હવે તમે જુઓ, વેબસાઇટ ઉપર જુઓ કે કોઈ યુટ્યુબમાં જુઓ, મેં તો હું બધાને ઘણાને મોકલ્યા કરું જ છું. મારી પાસે યુટ્યુબમાં અત્યારે ડ્રોન ફ્યુચરનું એગ્રીકલ્ચર મજૂર નથી મળવાના અને તકલીફો થવાની છે, એટલા માટે ઓટોમેશન ઉપર જવાનું છે. અને ઓટોમેશનની અંદર એના આપણે કોર્સીસ દાખલ કરીએ છીએ, એના માટેના આપણે અહીંયા એક્સપર્ટો બહારથી બોલાવશું. એના માટે વિદ્યાર્થી અને ફેકલ્ટીને બહાર જવું છે, તેમાં પણ સગવડતા રાખેલી છે. એટલે એ પ્રોજેક્ટ વિલ યીલ્ડ એ સમથિંગ ગુડ ઇન જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, મને તો એટલો વિશ્વાસ છે. પણ એ બધા માટે આપણે પણ તૈયાર થવું.